છેલ્લા ઘણા દિવસોથી નાની લોનના નામે ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા સામે આવી રહ્યા છે। આર્થિક રીતે નબળા લોકોને ટાર્ગેટ કરી કેટલાક ચીની ભેજા બાજોએ રાજ્યમાં લાખો રૂપિયાનો તોડ કરી દીધો છે। ત્યારે તમારા ફોન પર આવી કોઈ ઇન્સ્ટન્ટ લોનની એપ્લિકેશન હોય તો ચેતી જજો, કેમકે તમે પણ બની શકો છો આ ફ્રોડનો ભોગ। સાંભળો અહેવાલમાં શું થયું આ ફ્રોડના ભોગ બનનારાઓ સાથે। પંદર દિવસની બદલે એ લોકોએ સાતમા દિવસે મને ફોન કરવાના ચાલુ કર્યા, બરાબર મને બહુ જ ફોન કરીને ગાળમગાડી કરી। પૈસા જેટલા આવવા જોઈએ એટલા આવતા નથી, અને પછી હપ્તા ટાઈમ ટુ ટાઈમ માંગે અને વ્યાજ બી એ લોકો બહુ ચડાવી દે છે। એમાં ધમકીઓ આપવામાં આવી હતી અને ફોટા મારા મોકલવામાં આવ્યા હતા, ન્યૂડ ફોટા મોકલવામાં આવ્યા હતા, અને મને એવું કીધેલું કે આ પૈસા તમે ભરી દો, કાં તમારા મિત્રોને કહો અત્યારે હાલને હાલ ભરે, નકર કે અમે આ ફોટા વાયરલ કરી નાખીશું। આ તમામ લોકો જે આવી ગયા એક ફ્રોડ લોન એપ્લિકેશનના ચંગુલમાં, જેણે આ તમામ લોકો પાસેથી લોન આપવાના બહાને હજારો લાખો રૂપિયા પડાવી લીધા। આ કૌભાંડી લોન એપ્લિકેશનને કારણે કેટલાય મજૂરી કામ કરતા લોકો હેરાન પરેશાન થયા, અનેક આર્થિક રીતે મજબૂર લોકો આ એપ્લિકેશનનો શિકાર બન્યા છે। આ લોન એપ્લિકેશનનો ભોગ બનનાર એક મહિલાએ પોતાની આપવીતિ જણાવી, જેમાં તેમણે પોતાના મોબાઈલમાં એક લોન એપ્લિકેશન ડાઉનલોડ કરી, ત્યારબાદ તેમણે લોન એપ્લિકેશનમાં લોભામણી જાહેરાત વાંચી અને તેઓ આવી ગયા કૌભાંડીઓના સકંજામાં। સાંભળો તે મહિલાને અને સમજો કેવી રીતે તેઓ ભોગ બન્યા એપ્લિકેશનનો। મેં મોબાઈલમાં એક એપ્લિકેશનના માધ્યમથી લોન લીધી હતી, જેમાં એ લોકોએ 10,000 પ્રોવાઈડ કરવાની જગ્યાએ 7,000 પ્રોવાઈડ કર્યા છે। ડાયરેક્ટ ખાતામાં આપણી ડિટેલ્સ લઈ લે છે આ લોકો, અને 7,000 નાખ્યા હતા 10,000ની જગ્યાએ, અને વ્યાજ એટલું બધું લે છે કે 20% એ લોકો વ્યાજ લે છે એપ્લિકેશનના માધ્યમથી, અને પછી ક્યારે જણાવતા નથી કે ક્યારે તમારે પૈસા પાછા આપવાના છે। જો તમે પણ આ જ પ્રકારના કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોવ તો થઈ જજો સાવધાન, કેમ કે તમે પણ બની શકો છો આવી જ કોઈ ફ્રોડ એપ્લિકેશનના ભોગ, અને પછી શું થશે તમારી સાથે સાંભળો। વોટ્સઅપ નંબર દ્વારા આપણને ગંદી ગાળો બોલે છે, વોટ્સઅપ પર ગંદા ફોટોઝ અપલોડ કરે છે, અને અમારા જે પણ રેફરન્સ નંબર હોય છે એ લોકોને હેરાન કરે છે અને એ લોકોને ખોટું ખોટું ભરમાવે છે, તો બેટર છે કે આવી એપ્લિકેશન્સ બંધ થાય। ફટાફટ લોનની માયાજાળમાં ફસાયા અનેક લોકો, ચાઇનીઝ એપે અનેક લોકોને કર્યા કંગાળ। આ લોન એપ્લિકેશનનો ભોગ બનનારા એક બે નહીં અનેક લોકો છે, જેણે ન્યૂઝ 18 સમક્ષ પોતાની આપવીતી જણાવી, તેઓની એક ક્લિકે આર્થિક રીતે તેમને કંગાળ કરી દીધા। આ એપ્લિકેશનમાં લોન 7,000ની લીધી હોય તો એકાઉન્ટમાં માત્ર 2,500 રૂપિયા જમા થાય, એમાં પણ 15-17% વ્યાજે, જેમાં ફ્રોડ કરનાર આરોપીઓએ 2,500ની સામે 7,500 જમા કરાવવાનું કહ્યું। જ્યાં સુધી આ ભોગ બનનાર યુવકને તેની સાથે ફ્રોડ થયો હોવાની જાણ ન કરી, તે પહેલા તેણે પોતાના એક મિત્રને પણ એપ્લિકેશનના માધ્યમથી લોન લેવા સલાહ આપી, પણ તેને પણ આ મિત્રની સલાહ ભારે પડી ગઈ। મારો મિત્રે લોન લીધી હતી, મેં પણ લીધી હતી એકવાર, બંને જણા લીધી પછી એ લોકોએ કંઈક ડોક્યુમેન્ટ સબમિટ કરવાના કીધા, બધા ઓનલાઈન અમે સબમિટ કર્યા, પૈસા જેટલા આવવા જોઈએ એટલા આવતા નથી, અને પછી હપ્તા ટાઈમ ટુ ટાઈમ માંગે અને વ્યાજ બી એ લોકો બહુ ચડાવી દે છે, પ્લસ એ લોકો હેરાન બી બહુ કરે છે। લોન એપ્લિકેશન ચલાવનાર ગેંગની મોડસ ઓપરેન્ડીને સમજીએ તો પહેલા તેઓ સોશિયલ મીડિયા મોબાઈલ દ્વારા લોનની ઓફર એપથી ગેલેરી કેમેરા અને કોન્ટેક્ટ લિસ્ટની પરમિશન લે, ગઠિયા બેંક ખાતામાં નાની રકમની લોન જમા કરે, તોતિંગ વ્યાજ સાથેની રકમની ઉઘરાણી કરે, રકમ નહીં ચૂકવાય તો ફોટો પોન સાઇટ પર અપલોડ કરે। આ એપ્લિકેશનમાં લોન લેનારનો મોબાઈલ હેક કરીને અથવા અન્ય રીતે તમામ માહિતી મેળવ્યા બાદ બ્લેકમેઇલ કરવામાં આવે છે, અને જેથી લોન લેનાર બદનામીના ડરે કશું જ બોલી નથી શકતા અને ચૂપચાપ લોન ભરવા મજબૂર બને છે। આમાં અમારા મિત્રે એક લોન લીધી હતી, હર્ષ પડિયાર કરીને એનું નામ છે, તો એને લોન લીધી, એમાં એને એક હપ્તો ભરી દીધો તો 5,000 રૂપિયાની એની લોન હતી, એમાં 2,500 રૂપિયાનો હપ્તો હતો ઓલરેડી, એને 5,000ની જ્યારે લોન લીધી ત્યારે એને 700 રૂપિયા કાપીને આપ્યા હતા, બરાબર, અને 2,500 રૂપિયાનો હપ્તો હતો અને 2,500 રૂપિયા જે બાકી હતા એમાં એને થોડું ડિલે થઈ ગયું હતું, તો એમાં